કાંકરેજના ખોડલા ગામની ઘટનામાં આશરે 3 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી, ત્યારે હવે સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં ઉપરી અધિકારીઓની સૂચના મુજબ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ઠાકોર ફાર્મલભાઈ ચૌધરીને ખાનગી રાય બાતમી આધારે રેડ કરી અમદાવાદ ખાતેથી ગુમ થયેલા ફોટો સાથે પ્રજાપતિ કૃપાલીબેનના પિતા જયશંકભાઈ ઉમેદભાઈની ધર્મપત્ની સાથે મળીને સોલ્યુશન કરી અને સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવીને ગુમ થયેલા કૃપાલીબેનનું પોતાની માતા સાથે મિલન કરાવી દીધું હતું અને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું હતું, જેમાં સિહોરી પોલીસ સ્ટેશન ગુમ થયેલને પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી, બોર્ડર રેન્જ ભુજ રેન્જ તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સાહેબ અને દિયોદર DYSP PH ચૌધરીના માર્ગદર્શન સૂચનાઓ આપી હતી, જેમાં સિહોરી પોલીસ સ્ટેશનના બાહોસ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ઠાકોર અને ફાર્મલભાઈ ચૌધરીની સરાહનીય કામગીરી માટે ચેતનાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ખરેખર ખૂબ જ સુંદર કામગીરી બદલ કાંકરેજ તાલુકામાં લોકોએ સિહોરી પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ખોડલા ગામના વતની કૃપાલીબેન ડોટર ઓફ જયસુંગભાઈ ઉમેદભાઈ પ્રજાપતિ ઉમેદવાર 21 નાવ ગુમ થયેલ હોય જે બાબતે હું અમારા ઉપરી અધિકારીઓશ્રીના સૂચના માત્ર હેઠળ તપાસમાં હતા. તે દરમિયાન અમોને ખાનગી રાખી મળતા ગુમ થનાર કૃપાલીબેનને અમદાવાદ મુકામથી કબજો મેળવી પોસ્ટે લાવેલા અને તેમના માતૃશ્રી નવનાથબેનને તેમના ધર્મ સંબંધી સાથે મિલન. આ કૃપાલીબેન છેલ્લા 3 વર્ષથી ગુમ હતા. માનસી ચૌહાણ, KTV ન્યૂઝ, કાંકરેજ.